ધામણીના મુવાડાથી દંતાલીને જોડતો રસ્તો બંધ થયો છે। ધામણી નદી બે કાંઠે વહેતા બેઠો પુલ પાણીમાં ગરકાવ થયો। સ્થાનિકો જીવના જોખમે પુલ પાર કરવા માટે મજબૂર બન્યા છે। તો કપડવંજમાં પણ સતત વરસી રહ્યો છે વરસાદ અને ભારે વરસાદને કારણે કોઝવે પરથી પાણી પસાર થઈ રહ્યા છે। જે દ્રશ્યો સામે આવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો, લોકો આ રસ્તા પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। જીવના જોખમે કોઝવે પાર કરવા માટે સ્થાનિકો મજબૂર બન્યા। સ્થાનિકો જીવના જોખમે કોઝવે પાર કરી રહ્યા છે। સતત વરસાદને કારણે લાડુજીના મુવાડાથી દંતાલીનો રસ્તો બંધ થઈ ચૂક્યો છે। કોઝવે પરથી પાણી વહી રહ્યા છે। તો જે દ્રશ્યો સામે આવ્યા તે આપ જોઈ શકો છો કે સ્થાનિકોને જીવના જોખમે કોઝવે પરથી પસાર થવું પડી રહ્યું છે। આ દંતાલી થી કાવડપટ્ટા જાય છે, ધામણી નદી, કેટલું પાણી આવ્યું? બહુ પાણી આવ્યું હતું। તો અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે પુલ ઉપર થઈને માણસો પાણી છે તો અવર જવર કરે છે રોજી માટે। બરાબર, કેટલા ગામ નું નુકસાન છે? 15 ગામ। કયા કયા ગામ? રતનપુરા, દંતાલી, વડાલી, લેટર, થવાદ, કાશીપુરા, થવાદ લાટ, કાવડપટ્ટા સુધી જાય છે। કોઈ નથી આવ્યા, લાડુજીના મુવાડાને જોડતો જે ઓવરબ્રિજ છે તે બિલકુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। લોકો જીવના જોખમે પણ નજીકનો રસ્તો હોવાને કારણે અહીંથી નદી પસાર કરી રહ્યા છે। વીટીવી આ લોકોને કહેવા માંગે છે કે પોતાના જીવના જોખમે આ જે સફર છે તે ન કરવી જોઈએ। તંત્ર દ્વારા જ્યારે રસ્તો બંધ કરવાની વાત કરી હોય ત્યારે આ જોખમ ન લેવું જોઈએ, પરંતુ જે ગ્રામ્ય વિસ્તારમાં તંત્ર ક્યાંક ને ક્યાંક આ રસ્તો બંધ કરવામાં નિષ્ફળ ગયું હોય લોકો જીવના જોખમે અહીંથી નદી પસાર કરી રહ્યા છે। વીટીવી દ્વારા પણ એક જે વૃદ્ધ દંપતી હતી તેની મદદ કરી તેને સુરક્ષિત બહાર કાઢવા માટે પણ મદદ કરવામાં આવી હતી, ત્યારે આ જે મુખ્ય રસ્તો બંધ થયો છે તેને તાત્કાલિક તંત્ર દ્વારા ફરી એક વખત બંધ કરી સુરક્ષાના ધોરણસર પોલીસ બંદોબસ્ત ગોઠવવો જરૂરી બની ગયો છે। ત્યારે હવે આ જે વ્યક્તિ છે તેમની સાથે વાત કરવા પ્રયત્ન કરીશું। આ તમે ક્યાંથી આવ્યા છો અને આ કઈ નદીનો પુલ છે? ધામણી થી આવ્યા છો? આ કયો બ્રિજ કહેવાય? કઈ નદી છે? ધામણી નદી છે। ક્યાંથી ક્યાં જાવ છો તમે? પાણી જોવા આવ્યા છો? આ પાણી માંથી જવું જોખમી નહીં લાગતું? ગઈકાલે કેટલું પાણી હતું ને અત્યારે કેટલું છે? એવું છે? ચોક્કસ થી જે લોકો છે તે સફરી કરતા દેખવા મળી રહ્યા છે ક્યાંક ને ક્યાંક, કે પાણી કેટલા પ્રમાણમાં છે તેને લઈને પણ કેટલાક યુવકો છે તે પોતાના જે વિડીયો રીલ છે તે પણ બનાવવા જોખમ લઈ રહ્યા છે। ત્યારે ફરી એક વખત તંત્રને વીટીવી અપીલ કરી રહ્યું છે કે આવા જે રસ્તા છે તેને તાત્કાલિક પોલીસ બંદોબસ્ત ગોઠવીને બંધ કરવા જોઈએ। કેમેરામેન રમેશ પરમાર સાથે સંદીપ રાજપૂત, વીટીવી ન્યૂઝ, કપડવંજ।